ઓમ નમ શિવાય વિદ્યાર્થી મિત્રો બ્રાઇટ સ્કૂલ વલ્લાદ તરફથી ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં પાઠ પંદરનો ભાગ એક આજે આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકેલું ચિત્ર તો તમને બરાબર યાદ આવતું હશે બરાબર ને ગયા વર્ષે આપણે શૈક્ષણિક પ્રવાસમાં ગાંધીનગર ગયા હતા શેનું ચિત્ર છે યાદ આવ્યું હા બરાબર ગુજરાત વિધાનસભા અને ત્યાં આપણે ફર્યા હતા એના વિશેની માહિતી મેળવી હતી અને થોડાક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા તો આજે આપણે પાઠ પંદર રાજ્ય સરકાર વિશે શીખીશું હા નવું સત્ર બદલાય નવા ધોરણમાં આપણે સાતમામાંથી આઠમામાં છઠ્ઠામાંથી સાતમામાં આવો છો બધા ભેગા થઈએ છીએ અને આપણે પરંપરા કરીએ છીએ શેના માટે હું મોનિટર બનું આ આ વિષયનો હું મોનિટર બનું આ કાર્ય હું કરીશ એવું કરીએ છીએ ને ત્યારે આપણે વર્ગમાં ક્લાસમાં શું કરીએ છીએ યાદ આવે છે બધા દિવસો હા ચૂંટણી કરીએ છીએ કરીએ છીએ ને વર્ગમંત્રી એટલે કે મોનિટરની આપણે ચૂંટણી કરીએ છીએ એક આપણો ક્લાસ મોનિટર હોય છે ના ઉપરાંત આપણે દરેક વિષયવાજ મોનિટર રાખીએ છીએ બુલેટિનના મોનિટર રાખીએ છીએ આવી રીતે આપણે અલગ અલગ વ્ય કામ દરેક અલગ અલગ માણસને સોંપીએ છીએ અને દરેકની સંભાળ કોણ રાખે છે આપણો ક્લાસ મોનિટર અને એ કોના સાથે વાત કરે છે આપણા ક્લાસ ટીચર સાથે તો તમને એ બધી વ્યવસ્થાની તો ખબર જ છે એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ આપણે આપણા હા સેના આપણે આપણા રાજ્ય આપણા દેશનું શાસન કેવી રીતે ચાલતું હશે એને સમજીશું જો તમને ક્લાસના મંત્રી કામ કરતા હોય યાદ હોય બીજા આપણે મંત્રી બનાવીએ છીએ એ યાદ હોય અને બધા ક્યારેક તમે જોયું હોય જ્યારે પ્રવાસ ગોઠવવાનો કે એવું કંઈક કરવાનું હોય છે ત્યારે બધા અલગ અલગથી તમારી જોડે ચર્ચા વિચારણા કરે છે બધા જોડે મત લે છે પછી આપણે ક્લાસમાં ક્યારેક પાર્ટીનું આયોજન કરતા હોઈએ છીએ તો એના માટે પણ શું કરીએ છીએ અલગ અલગ લોક ક્લાસમાં આપણે પ્રતિનિધિ રાખીએ છીએ અને બધા સહમત થાય તો જ આપણે એ કાર્ય કરીએ છીએ તો એ વસ્તુને યાદ રાખી અને સાથે સાથે આપણે રાજ્ય સરકાર આ પાઠ શીખીશું તો આપણને મજા આવે છે તમે ન્યૂઝપેપરમાં સરકાર શબ્દ વાંચ્યો જ હશે અથવા ટીવી ઉપર સરકાર શબ્દ સાંભળ્યો જ છે તો રી રેડિયો ટીવી સમાચારમાં આ સરકાર શબ્દ સાંભળ્યો છે સરકાર શું છે એ ખ્યાલ છે હા હા તો આપણે જોઈએ તો દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ તેનો અમલ કરાવવા માટે સરકારની જરૂર પડે છે શાળાઓ રસ્તાઓ ક્યાં બનાવવા ચીજવસ્તુઓના ભાવ વધારવા ઘટાડવા વીજળીઓની સુવિધા પૂરી પાડવી સર વગેરે અંગે સરકાર નિર્ણય લે છે સરકાર કાયદો બનાવનારી અને તેને અમલમાં સંસ્થા છે ફરીવાર સરકાર એટલે શું એવો પ્રશ્ન થાય તો આપણે એને વ્યાખ્યા તરીકે કહેવું હોય તો શું કહીશું તો સરકારે કાયદો બનાવનારી અને તેને અમલમાં મુકાવનારી એક સંસ્થા છે દરેક દેશમાં માત્ર આપણા જ દેશમાં કે આપણા જ રાજ્યમાં સરકાર છે એવું નહીં દરેક દેશમાં સરકાર દ્વારા બંધારણ અનુસાર કાયદા બનાવવા અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવાનું કામ થાય છે આમ સરકાર ઘણા મહત્વના કાર્યો કરે છે તમને થશે ટીચરે અહીંયા નીચે શેનું ચિત્ર મૂક્યું છે તો આપણા દેશમાં સરકારને ત્રણ રીતે ભાગમાં વહેંચવામાં આવી છે નીચેથી જોઈએ તો લોકલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ આ શબ્દો પણ તમે ન્યૂઝપેપરમાં સાંભળ્યા જ હશે ખરું ને તો આ પાઠમાં આપણે આ દરેક ગવર્મેન્ટ એટલે કે સરકાર એના કાર્યો વિશે શીખવાનું જ છે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે રાજ્યના લોકોનું સર્વાનમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે જે માટે સરકારના ત્રણ અંગો હોય છે કયા કયા તો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સરકારના મુખ્ય ત્રણ અંગો છે અને કયા કયા છે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે કયા કયા છે ફરીવાર ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે કયા નામથી વિધાનસભા તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા એટલે કે કાયદા ઘડવાનું છે જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્રનું છે યાદ આવે છે હા આપણે કંઈક ગુનો કરીએ તો આપણને સજા થાય છે ને તો એ સજાકોના દ્વારા થાય છે ન્યાયતંત્ર દ્વારા આપણને કડક કાયદાનું પાલન કોણ કરાવે છે એ જેના દ્વારા આપણે કાયદાનું પાલન કરાવવામાં આવે છે એને આપણે શું કહીશું કારોબારી અને કાયદા ઘડવાનું કામ કોણ કરે છે ધારાસભા અહીંયા તમને સરકારના ત્રણેય અંગોને થોડા ફરી વ્યવસ્થિત સમજાવી દઉં તો આપણે કહીશું કે કાયદા ઘડવાનું કાર્ય કરતું અંગ એ વિધાનસભા એટલે કે એનું બીજું નામ ધારાસભા પણ કહીશું હવે વિધાનસભા કે ધારાસભા જે કાયદો ઘડે છે એટલે કે કાયદો આવ્યો કે દરેકે ફરજીયાત માસ્ક પહેરવા એ શું થયું એક કાયદો થયો કોણે બનાવ્યો તો ધારાસભાએ એટલે કે વિધાનસભાએ ઘડેલા કાયદાનું અમલ કરાવવાનું કામ જે અંગ દ્વારા કરે છે તેને આપણે શું કહીશું કારોબારી એટલે કે વિધાન મંડળ દરેકે ફરજ પાડી ખાસ કરીને આપણે જોઈએ તો આપણે ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં જતા હોઈએ બજારમાં બહાર જતા હોઈએ માસ્ક ના પહેર્યું હોય તો શું કરે છે આપણને દંડ લે છે તો આપણી જોડે જે દંડ વસૂલ કરે છે એ સેમાં આવશે કારોબારીમાં એ આપણને શું કરે છે કાયદાનો અમલ કરાવે છે તો એને આપણે શું કહીશું કારોબારી અથવા મંડળ હવે એ આપણે માસ્ક નથી પહેર્યો અને દંડ લે છે તો એ શેમાં આવે ન્યાયતંત્રમાં ન્યાય વિષયક કામ કરનારું અંગ એટલે ન્યાયતંત્ર આમ આપણે એને સરળ રીતે પણ ઓળખી શકીએ છીએ આપણે આગળ જોયું કે લોકલ ગવર્મેન્ટ પછી હતું સ્ટેટ ગવર્મેન્ટ અને હા સેન્ટ્રલ ગવર્મેન્ટ જોયું તો લોકલ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક સરકાર સરકાર આપણે વ્યાખ્યા પણ જોઈ કે સરકાર એક શું છે સંચાલક મંડળ જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે પાઠ ચૌદમાં આપણે લોકશાહી વિશે પણ શીખ્યા લોકશાહી એટલે લોકો વડે ચાલતું લોકોની ઈચ્છા મુજબ ચાલતું શાસન એટલે લોકશાહી ભારત ખૂબ મોટો દેશ છે એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે જે આપણે કીધીએ સ્થાનિક કક્ષાએ એટલે કે લોકલ ગવર્મેન્ટ રાજ્ય કક્ષાએ એટલે સ્ટેટ ગવર્મેન્ટ અને રાષ્ટ્રીય કક્ષાએ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે પરિવાર વ્યાખ્યા જોઈએ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે તમે તમારા વિસ્તારમાં ચૂંટણી થતી જોઈ જશે તમારા વિસ્તારમાં કોઈ એક સભ્ય હશે જ જે તમારા આખા વિસ્તારની દેખભાળ રાખતું હશે તેના દ્વારા જ તે વહીવટ થાય છે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એટલે કે સરકાર છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એટલે કે સરકારમાં કોનો સમાવેશ કરીશું તો એમાં પણ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આટલું તો આપણે નાના ધોરણમાં શીખીને જ આવ્યા છીએ નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું તો ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે ક્યારથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠથી પંચાયતી રાજ એટલે કે આપણે જે આ ભાગ પાડ્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા રાજ્યકક્ષા રાષ્ટ્રકક્ષા તો સ્થાનિક સ્વરાજ્યને અમે પણ આપણે શું કરીશું પંચાયતી રાજ એમાંનો જ એક ભાગ છે ફરીવાર શહેરી કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે નગરપાલિકા મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તો આવી રીતે નાના નાના ભાગ પાડી અને બધાને જોડી અને આપણા દેશનો વહીવટ ચાલે છે તમે શહેરમાં રહેતા હોશો તો શહેરમાં મહાનગરપાલિકા હોય છે તો મહાનગરપાલિકાના વડાને આપણે શું કહીએ છીએ યાદ છે ધોરણ પાં ચાર કે ધોરણ ત્રણમાં પણ આવે પાંચમાં પણ આવે છે શું કહીશું મેયર જ્યારે ગ્રામ પંચાયતના વડા છે તો એને શું કહીશું આપણે સરપંચ તો એમના દ્વારા આ કાર્ય થાય છે ગ્રામ પંચાયત કોના સુધી પહોંચાડે તાલુકા પંચાયત સુધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સુધી અને આ રીતે ત્યાં સરસ કાર્ય થાય છે જેમ આપણા ધોરણ સાત છે તો ધોરણ સાતના ત્રણ ક્લાસમાં ત્રણ મોનિટર હોય છે અને એના બધાનો એક મોનિટર હોય છે એ પછી ટીચર જોડે વાત કરે ટીચર છે ઓફિસ સુધી વાત કરે છે એવી રીતે અહીંયા પણ કાર્ય થતું રહે છે રાજ્ય સરકારની રચના અને ભૂ ભૂમિકા રાજ્ય સરકાર એટલે કે આયા સ્થાનિક લોકલ ગવર્મેન્ટ પછી સ્ટેટ ગવર્મેન્ટ ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા એ બધાનો સમાવેશ એમાં કરીશું હવે સ્ટેટ ગવર્મેન્ટ તો સ્ટેટ એટલે રાજ્ય સરકાર યાદ છે ને ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો જનસંખ્યા એટલે વસ્તી ધરાવતો દેશ છે ભારતમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર કેન્દ્રશાસિત પ્રદેશો છે તમારા નોટમાં નકશો દોરી અને દર્શાવશો દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે દેશમાં સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે એવું ચાલે કે આપણે આપણા રાજ્ય સરકાર એટલે કે આપણા મુખ્યમંત્રી કોણ છે યાદ છે કે નથી હા વિજયભાઈ રૂપાણી જ્યારે આપણા પ્રધાનમંત્રી કોણ છે માનનીય શ્રી નરેન્દ્ર મોદી તો આપણે બંને જણનો હુકમ માનીએ છીએ એટલે કે બે કક્ષાની સરકાર કયા કયા રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહીશું આ વસ્તુને પણ આપણે યાદ રાખવાની છે રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર બંને શબ્દ સમાનાર્થી તરીકે ઓળખીશું તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે એટલે કે આપણા આખા દેશનો અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કોણ કરે છે

મંત્રીમંડળ અને એનાથી ઉપર મુખ્યમંત્રી શું દેખાય છે થોડા ઓછા ઓછા થતા માણસોને એના એક વડા દેખાય છે બરાબર ને અને હા યાદ રાખીને તમારી નોટમાં આપણા અઠ્યાવીસ રાજ્યો અને નવ કેન્દ્ર શાસિત પ્રદેશો લખશો ને શક્ય બને તો જીકે વધારવા માટે શું કરશો દરેક રાજ્ય વાઇઝ એના મુખ્યમંત્રીના નામ પણ તમે સાથે સાથે લખતા જશો સ્ટેટ ગવર્મેન્ટની વાત કરીએ એટલે કે રાજ્ય સરકારની વાત કરીએ તો સરકારના મુખ્ય ત્રણ અંગો તો એમાં પણ જોડાયેલા છે ને આપણે ભૂલવાના નથી તો સરકારના મુખ્ય અંગો એ રાજ્ય સરકારના મુખ્ય અંગોમાં પણ આવે કયા કયા છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને આપણે વિધાન પરિષદ કહીશું હવે આપણે જે પ્રવાસમાં ગયા હતા યા છે ને શું હતું વિઠ્ઠલભાઈ પટેલ ભવન પણ ઉપર શું લખેલું હતું ગુજરાત વિધાનસભા એટલે કે આપણા ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી અહીંયા બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું હોય છે ધારાસભાનું ઉપલું ગૃહ અને ધારાસભાનું નીચલું ગૃહ તો રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે ભારતના દરેક રાજ્યને ધારાસભા કહે છે તો યાદ છે ને દરેક રાજ્યને શું કહેવાય ધારાસભા બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગણા આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી

તો ભારતના બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગણા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે આ છ રાજ્યોને આપણે યાદ રાખવાના છે કે આ જ રાજ્યમાં વિધાન પરિષદ છે બાકીના રાજ્યોમાં વિધાન પરિષદ નથી એટલે કે આપણા ગુજરાતમાં પણ વિધાન પરિષદ નથી વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ આ એની શું છે લાક્ષણિકતાઓ આપણે જે કહીએ કે વિધાન પરિષદની ચૂંટણી કોના દ્વારા થાય આપણે સામાન્ય ચૂંટણી હોય સ્થાનિક ચૂંટણી હોય તો આપણે જોયું હોય તો આપણા ઘરે નાની નાની ચિઠ્ઠી આવી જાય છે અને આપણા દરેક જણ ચૂંટણી મત કરવા જાય છે પણ વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલ સ્થાનકો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે પછી તેના સભ્ય બનવા માટે શું લાયકાત જોઈએ તો ત્રીસ વર્ષથી વધુ વય અને ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ કાયમી ગૃહ છે વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન પરિષદના એક તૃતીયા સભ્યો દર ત્રીજા વર્ષે નિવૃત્ત થાય છે વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી આ માહિતી હતી વિધાન પરિષદની ધારાસભાનું નીચલું ગૃહ એટલે કે વિધાનસભા ધારાસભાનું ઉપલું ગૃહ એટલે ધારાસભા એટલે આપણને યાદ રહ્યું ને દરેક રાજ્યને ધારાસભા છે તો ધારાસભાના ઉપલા ગૃહને શું કહીશું વિધાન પરિષદ નીચલા ગૃહ એટલે વિધાનસભા તો બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાઠથી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં આપણે ગયા વર્ષે જેની મુલાકાત લીધી હતી એ ગુજરાત રાજ્યનું વિધાનસભા હતી સભ્ય સંખ્યા સાઠથી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં એટલે કે સાઠથી ઓછા અંદર ના હોય અને પાંચસોથી વધારે પણ અંદર હોય નહીં વિધાનસભામાં પાંચસોથી વધારે ના હોય અને સાહીઠ થી ઓછા ના હોય હવે વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત એટલે જોઈ આપણને પણ એમ ઈચ્છા થઈ જાય કે મારે વિધાનસભાના સભ્ય બનવું છે તો એમને એમ આપણે બની જઈશું ના એના માટે પણ આપણે શું જોઈએ કેટલીક લાયકાત આપણા ક્લાસમાં પણ મોનિટરની ચૂંટણી કરવી હોય તો પહેલાં ટીચર શું પૂછશે કે ધોરણ છ માં કોના સૌથી વધુ માર્ક્સ આવ્યા હતા પૂછે છે ને એવું કોનું કાર્ય રેગ્યુલર હતું એવું પૂછે છે તો વિધાનસભાના સભ્ય બનવા માટેની પણ કેટલીક લાયકાત છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં એટલે કે સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં એટલે કે કોઈ જેલમાંથી ગુંડો છૂટે છે અને પછી એમ કે મારે વિધાનસભાના સભ્ય બનવું છે મારે સરકાર ચલાવી છે તો એને લાયકાત સભ્ય બનવા દેવામાં આવતા નથી અડધા ગાંડા જેવો માણસ છે એને પણ બનવા દેવામાં આવતા નથી આપણે જોયું કે દરેક રાજ્યમાં વિધાન પરિષદ નથી પણ ભારતના દરેક રાજ્યમાં નીચલું ગૃહ એટલે કે વિધાનસભા છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે તમે સાંભળ્યું હશે કે આપણી જ્યાં સ્થાનિક ચૂંટણી હોય તો વોર્ડ વોર્ડ તરીકે અલગ અલગ વિભાગમાં દરેક સભ્ય ઊભા રહે છે કે આટલા સંખ્યા છે આટલા ઘરો છે તો આ આ વોર્ડ કહેવાય તો ત્યાં એક સભ્ય એમ નાના નાના વિભાગમાં એને વહેંચવામાં આવે છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો બ્યાસી બેઠકો છે આ વસ્તુને આપણે ખાસ યાદ રાખવાની છે આપણા રાજ્યમાં કેટલી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે આપણી એકસો બ્યાસી બેઠકો છે એટલે રાજસ્થાનની એકસો બ્યાસી હોય કે મહારાષ્ટ્રની એકસો બ્યાસી બેઠકો હોય એવું હોતું નથી એ રાજ્યની વસ્તીના આધારે ત્યાંની બેઠકો હોય છે આપણી વસ્તીના આધારે આપણી બેઠકો છે એકસો બ્યાસી મોટે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે આપણને ખબર જ છે કે આપણે જોઈએ તો અત્યારે હાલ બીજેપી કોંગ્રેસ એટલે કે ભાજપ કોંગ્રેસ પછી અન્ય પક્ષ આ ચિહ્નો સાથે ચૂંટણી આવે એટલે છાપામાં કે એમને એમ બોર્ડ ઉપર રજૂઆત કરતા આવી જાય છે અને અમુક હોય છે જે કહે છે કે અપક્ષ હું કોઈના પણ પક્ષમાં નથી આવી રીતે આ બધામાંથી ધારાસભ્યો હોય છે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે એની મુલાકાત આપણે તો લીધેલી જ છે હવે સભ્ય બનવા માટે દરેક જણ ઊભા તો થઈ જશે કે હું પણ વિધાનસભાનો સભ્ય બનીશ હું પણ સભ્ય બનીશ તો બધાને વિધાનસભામાં બેઠક તો છે નહીં પાંચસોથી વધુ એમાં બેસવા દેવામાં આવે નહીં તો યોગ્ય વ્યક્તિ કોણ છે કોના મત વધુ છે આપણે પણ ક્લાસમાં હોઈએ તો હું મોનિટર બનીશ હું મોનિટર બનીશ હું મોનિટર બનીશ એવું કરીએ છીએ ને તો પછી ટીચર શું કરે છે બધાની ચૂંટણી કરે છે એટલે કે શું કહે છે કે આ વ્યક્તિ ઊભો થાય છે તો એના માટે કોટ કેટલા જણ તૈયાર છે જેનામાં વધુ લોકો પસંદ કરતા હોય જેને વધુ લોકો પસંદ કરતા હોય ને આપણે મોનિટર બનાવીએ છીએ બરાબર ને તો અહીંયા વિધાનસભ સભ્ય બનવા માટે પણ યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ પોતાના ફોર્મ ભરે છે અને પછી એમની ચૂંટણી થાય છે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે આ નામ પણ યાદ રાખવાનું છે આપણે ધારાસભામાં બેઠનાર વ્યક્તિ એટલે શું કહીશું ધારાસભ્ય કે વિધાન સભ્ય અંગ્રેજીમાં તેઓને એમએલએ કહીએ છીએ શું કહીએ છીએ હવે આ શબ્દ તો જાણીતો છે એમએલ એમએલએ નું ફૂલ ફોર્મ શું થશે તો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે એમએલએની ની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે એટલે કે દરેક દરેક વ્યક્તિ એમએલએની ની પસંદગી કરે છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે લોકોની માંગ કે એમની રજૂઆત ક્યાં સુધી કરે છે ગુજરાત સરકાર સુધી એને કહેવાશે પ્રતિનિધિત્વ કરે છે તમને થશે કે એમપી વર્સિસ એમએલએ વોટ્સ ધ ડિફરન્ટ એટલે કે એમપી કોને કહીશું અને એમએલએ કોને કહીશું એમએલએ તો આપણે શીખી ગયા અને એમપી તો અહીંયા ચાર્ટમાં તમને એમએલએ વર્સિસ એમપીનો તફાવત દર્શાવ્યો છે મેમ્બર્સ ઓફ તો એમએલએ ક્યાંના મેમ્બર છે લેજિસ્લેટિવ એસેમ્બલી એમપી ક્યાંના મેમ્બર છે તો પાર્લામેન્ટ એટલે કે રાજ્યસભા ને લોકસભાના કોને રિપ્રેઝન્ટ કરે છે કોને આગળ રજૂઆત કરે છે તો પાર્લામેન્ટમાં અને આ એસેમ્બલીમાં ક્યાં કાર્ય કરે છે તો એમપી ક્યાં કાર્ય કરશે સેન્ટ્રલ લેવલે અને એમએલએ ક્યાં કાર્ય કરશે સ્ટેટ લેવલે તો આના ઉપરથી તમને એક પ્રવૃત્તિ પણ આપવા માંગુ છું તો એમાં છે તમારા વિસ્તારના ધારાસભ્યોનો પરિચય મેળવો તેઓનો સંપર્ક નંબર અને સરનામું જાણો એટલે તમને શું સમજાશે આ મેલ તમારા વિસ્તારના લોકોના પ્રશ્નોની માહિતી મેળવો અને વિધાનસભ્યને તેની જાણકારી પત્ર દ્વારા આપો હવે તમે માહિતી લેશો સંપર્ક નંબર અને સરનામું લેશો તો એમાંથી તમારી આજુબાજુના વિસ્તારની લોકોનો પત્ર લખતા તો તમને શીખવાડ્યું છે તો એ પત્ર ક્યાં લખશો સીધો એમએલએ બહુમતી શાસક પક્ષ વિરોધ પક્ષ મિશ્ર સરકાર મત વિભાગ વગેરે શબ્દોનો અર્થ મેળવો વ અને તેની ચર્ચા વર્ગમાં પણ અત્યારે આપણે વર્ગમાં નથી તો ક્યાં કરશો તમારા ટીચર જોડે બરાબર ને અને એમપી વર્સીસ વર્સિસ એમએલએ તો ખ્યાલ આવ્યો ને એમએલએ મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભામાં એમપી એટલે કે પાર્લામેન્ટમાં કેના મેમ્બર છે તો રાજ્યસભા અને લોકસભાના કોને રિપ્રેઝેન્ટ કરે છે પાર્લામેન્ટમાં અને અહીંયા એસેમ્બલીમાં ક્યાં વર્ક કરે છે સેન્ટ્રલ લેવલે કોણ સેન્ટ્રલ લેવલે તો એમપી ને એમએલ ક્યાં સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય રાજ્યમાં કાર્ય કરે છે અને એ ક્યાં કરશે કેન્દ્ર સરકાર લેવલે કાર્ય કરશે આ વસ્તુમાં તો તમને સમજ આવી જશે બરાબર ને અને આ ચાર્ટને પણ તમે ધ્યાનથી ફરીવાર એકવાર વાંચી જશો આપણે આગળ શીખ્યા કે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે જ્યારે વિધાનસભા કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે એટલે કે કોણ રા સંભાળે છે રાજ્યપાલ રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે રાષ્ટ્રપતિ શાસનમાં વહીવટ કોણ સંભાળશે રાજ્યપાલ એમ વહીવટ કોણ સંભાળે છે મુખ્યમંત્રી સંભાળે છે રાજ્યપાલ એ તો વહીવટી વડા છે વિધાનસભ્યો તેમાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષની ચૂંટી કાઢે છે વિધાનસભામાં જ નાણાકીય અથવા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે અહીંયા આપણને આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાની છે અને પ્રશ્ન પણ એવો પૂછાય કે ખરડો કાયદો ક્યારે બને છે તો વિધાનસભામાં કોઈ પણ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે એ પ્રસ્તાવ પર જો રાજ્યપાલ સહી ના કરે તો એ ખરડો કાયદો બનતો નથી જે પ્રસ્તાવ રજૂ કરે છે એને શું કહીશું આપણે ખરડો દાખલા તરીકે અમુક નિયમ આપણા રાજ્યમાં લાવવાના છે તો વિધાનસભામાં બેઠેલા દરેક સભ્યો એ એ નોંધ શું કહીશું આપણે ખરડો ખરડો બનશે અને એ એમણે બનાવેલ ખરડો એટલે કે પ્રસ્તાવ ક્યાં લઈ જશે રાજ્યપાલને મોકલાવશે ને રાજ્યપાલ એને મંજૂરી આપવી એટલે કે એના ઉપર સહી કરશે ત્યારે શું બને છે ખરડો કાયદો બને છે અને સાથે આપણે યાદ પણ રાખવાનું છે કે વિધાનસભાના અધ્યક્ષ સંચાલન કોણ કરે છે અધ્યક્ષ એટલે કે એને આપણે કયા નામએ ઓળખીએ છીએ સ્પીકર અને હા તમારે વર્તમાનપત્રોમાંથી કે તમે કોઈને પૂછીને આપણા ગુજરાતના સ્પીકર અત્યારે કોણ છે એ પણ તમારી નોટમાં નોટડાઉન કરવાનું છે વિધાનસભાના સભ્ય કેવી રીતે બનાય એ કાર્ય કેવી રીતે કરે છે તો જોયે પણ એનું કાર્ય શું છે તો વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરવા જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડવાનું જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરવાના અંદાજપત્ર મંજૂર કરવાનું કારોબારી પર અંકુશ રાખે છે તો આ દરેક કાર્ય કોણ કરે છે વિધાનસભા કે વિધાનસભાના સભ્યો ફરીવાર એના કાર્યો જોઈ લો તો વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે અંદાજપત્ર મંજૂર કરે છે કારોબારી પર અંકુશ રાખે છે એ હતા આપણા કાર્યો હા તો પાઠ પંદર આપણે ભાગ એક અહીંયા સુધી જ રાખીશું હવે જોઈએ આજનું હોમવર્ક તો દરેક પ્રશ્નના જવાબ તમે તમારી નોટમાં લખશો તમારા વિધાનસભાના મત વિસ્તારનું નામ શું છે હાલમાં તમારા મત વિસ્તારમાં ત્યાં કયા પક્ષના ધારાસભ્ય છે હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે ગુજરાતના આપણા શિક્ષણ મંત્રી ગૃહમંત્રી અને નાણાં મંત્રીના નામ પણ આ દરેક પ્રશ્નના સાચા જવાબ તમે તમારી નોટબુકમાં લખશો એના માટે તમે તમારા વડીલ તમારા ઘરમાં તમારા મમ્મી કે પપ્પાને પણ આ વિશે પૂછી શકો છો ને માહિતી લઈ અને જવાબ લખવાના છે હવે પછીના ભાગમાં આપણે રાજ્ય સરકારનો ભાગ બે જોઈશું